અમરેલીના વડિયામાં ફરી લવ જેહાદ થયો હોવાની ફરિયાદ નોંધાઈ છે। હિન્દુ યુવતીને વિદર્ભી યુવક ભગાડી ગયો હોવાના આક્ષેપ સાથે આ ફરિયાદ થઈ। વડિયાના એક ખેડૂત પરિવારની દીકરીને તેના જ ઘરેથી બળજબરીપૂર્વક ઢસડીને વિદર્ભી યુવક અને તેના પરિવારજનો ઉપાડી ગયા હોવાનો આક્ષેપ છે। તો બીજી તરફ આ ઘટના બાદ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે અને વિદર્ભી યુવકે અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ નોંધાવીને મામલતદારને આવેદન આપ્યું અને વિદર્ભી યુવક સામે કડક કાર્યવાહીની માંગ કરી। સાથે જ જો 10 દિવસમાં યુવતી ઘરે પરત નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે। અમારી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ ધર્મ સેનાની માંગણી છે, જે દીકરીને વિદર્ભીઓ દ્વારા લઈ ગયેલ છે, તે દીકરી દિન 10માં પરત આપે, જેથી અમે આજ રોજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર દ્વારા આવ્યા હતા, જેમાં વડિયાના હિન્દુ ધર્મના લોકો તેમજ હિન્દુ ધર્મ સેના, વિશ્વ હિન્દુ પરિષદ, સેવાકીય સંસ્થાઓ સહિતના લોકોની માંગણી, ઉગ્ર માંગણી અમારી છે કે અમારી વિદર્ભી દ્વારા અમારી બેન દીકરીને લઈ ગયેલ છે, જે દીકરી અમારી હિન્દુ સમાજની દીકરી દિન 10માં પરત આવે, અન્યથા ઉગ્ર આંદોલન કરવાની અમારી ચીમકી। મહિલાઓ સહિતના લોકોએ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને 10 દિવસમાં એ દીકરીને એના મા બાપને પરત આપવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો 10 દિવસમાં પરત આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી। તો બીજી તરફ અમરેલીના DYSP લવ જેહાદની ઘટનાને ફગાવી અને કહ્યું કે વડિયામાં કોઈ અપહરણ કે લવ જેહાદની ઘટના નથી બની। યુવક અને યુવતી પોતાની અને પરિવારની મરજીથી સાથે ગયા છે, લવ જેહાદની વાત માત્ર અફવા છે। આક્ષેપો કે જે પ્રકારનો મેસેજ જાણવા મળે છે એ પ્રકારે કે સાહિલ હબીબભાઈ ડોડિયાના પરિવારજનો બધા ભેગા થઈને છોકરીને કિડનેપ કરીને લઈ ગયા, એ પ્રકારની કોઈ હકીકત પોલીસ તપાસમાં ધ્યાનમાં આવેલ નથી અને પ્રથમ દ્રષ્ટિ જે ચિઠ્ઠી મળી આવી છે અમને એ મુજબ બંને વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે પોતે પોતાની મરજીથી જોડે ગયા હોય તેવું જાણવા મળ્યું છે। બંનેની ઉંમર 30 અને 31 વર્ષની છે, પુખ્ત ઉંમરના છે અને પોતે બંને મેચ્યોર છે અને હાલમાં બંને વ્યક્તિઓની પોલીસ તપાસ કરી રહી છે અને પ્રથમ દ્રષ્ટિએ કોઈ લવ જેહાદનો મામલો હોય કે કોઈ ધર્માંતરનો મામલો હોય કે અન્ય કોઈ બળજબરી કરીને કિડનેપિંગ કર્યું હોય એવું કોઈ હાલમાં ધ્યાનમાં આવેલ નથી।